હા મારે એટલા બધા હાથ છવિગારનો માલિક હું એવો તો માનું છું મારા બાપુ હા મારા બાપુએ સાથ વીઘા જમીન વેકીને નાખી પણ મારા બાપુ સાધુ થઈ ગયા તો પણ વેંકીને થાય બધું વેચા પછી સાધુ થયા થોડુંક વહેલા થયા હોત ને તો અત્યારે આ મારે આ પથારીનો ફેરવ્યો આખી દુનિયાને અને મારે સાંભળવું ન પડે એટલા ફોન આવે મારી માથે શું કરો છો આમ કરો છો તેમ કરો છો અમે અમારું કામ કરી કરો તમે બાપા તમે તમારું કરો અમે કોઈ પૂછું એટલે બધું પૂરું કરી નાખ્યું એક મને મને કે રામ 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 કયો ગામ બાપુ તમારો હરમડા કોણ કોઈ છો બાપુ ચંદુબાનો ચંદુબાની વાત ન થાય બાપુ મેં દરે શું કર્યું પાછું કાંઈ કર્યું નથી બાપુ પણ રાજા મારા હતો એને ઘરે રજવાડું હતું પછી નોટ હાથમાં આપેલી રજવાડું હતું બાપુ મેં શું લાખ ખોટું બોલેશ કાં મેં તું કીધું રજવાડાની વાત કરશે વીસ વર્ષ પેલા અમારા ગામમાં રજવાડું નહોતું અમારે લેટું આવ્યું તાર બાપ કે હતું મારા અમારા બાપે અમને પચાવી ન્યા તને પચાવી આપ્યા ઓળખી જાય માજ્ય મને કે ભાઈ કામ કરો બાપુ બાપા શું આ વખતે ગવાર વાવો વરસાદ સારો થાવડો ખોબામાં વાવું ગવાર તારા બાપા એક વીગ જમીનથી પૂછતો કરો કે જમીન છે કે નહીં સીધો ગવાર વાવ ચાં વાવું ગવાવો ચીજમાં ઘઉં કોઠી વાત છે કોઈ ગવાડવાળા જરૂર નથી દુઃખની વાત છે પણ વાર કરવી પડશે હા કારણ કે ભગવાને કીધું પોછી નીચે જા દુનિયાને કહેતો હોય ત્રણ વાર ના એક વાર ખાય ને પોઠીઓ નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો કે ત્રણ વાર ખાય એક વાર ના આપણે ત્રણ વાર ખાઈ એક વાર નહીં પણ કદાચ પોઠ્યો સાચું બોલો કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું ખાવાનું હોત જ નહીં ને કું નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં આવ્યો તારી માના આમ છે પહેલી વાર આવ્યો ના હોતું પડશે તે હાલો ભરજી ડોલ લઈ લો પડશે માથે દુઃખની વાત છે હા અંશેત્રનો સ્નાન ક્ષેત્ર મોટા મોટા તલાવ ભર્યા હોત હાલો ખાવ એમને હાલો ના વાકું આમ ધૂમકા મારે દેશુભાઈ અબજાના ઝીણાભાઈ છે કે નહીં હા તો આમાં તો નહીં મેન મુદ્દો ઝીણાભાઈ આપણો તને પછી સુખી માણા પાણી તાજું પાણી હોય ધારો કે રાજભાઈ છે અમારા બહુ સુખી છે તો નામ મોટું હોય કે રાજા પાણી વાત નો થાય હા જે હો મારા પછી એકલા ના છે મને હે ને મારા જોક્સ કોઈને કહેવું હોય ને તો એની આખી પેઢી થઈ ગઈ તો ન આવડે રે કંઈ ટ્રાય કરી બહુ ફેલ જાય કારણ કે અંદર અંદરથી આવ્યા ભૂખ ના જોક તો હગા ભૂખ વેઠવી પડી ને મતે ભયાનક દુઃખ એક ભાઈ કહેવાય એક ભાઈ મને કહે ગુબા તમારી લુક બહુ સારી બધી લૂક તારીમાં ભૂખ મતી આવી છે સારી જોઈ અમારી લૂક દુઃખની વાત છે હા એક બેને હમણાં મારા એક બેને નવ ફોટા પાડ્યા બેન કે મારા નવ ફોટા પાડ્યા કે મારો છોકરો ત્યાં રોવે તમારો ફોટો દેખાડો બંધ થઈ જાય કે પોલો લોકો મને બિરાવા માટે ફોટા પાડે રાખે અમારા લાખો ચાહક છે લાખો કરોડો ચાહક છે એક ચાહક ના ઘરે જોને મને જ ખુશ ખુશાલ થઈ ગયો હક્કા બાયવા હક્કા બાયવા પાણીનો તાઠ લ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં મે મેથી તને ખબર નહોતી મને કે બાપુ પગ મૂકો પગ મૂકો તાસમાં મે તો કારો કરો મે જો પગ મૂક્યો કારો પગ છે બતાવો મિકો તાસમાં પગ માથી કહીએ એવું કહીશું એવું કહીશું પાણી થઈ ગયું કાતરના ઝેર જે હું કાઢું મય બે તો હારો પીસો તો હમણાં મરી જવાનો પણ નહીં એટલો બધો આશિક નહોતો એટલો બધો આશિક નહોતો એટલે ઝાડમાં પાણી નાખ્યું પૂલે હવામાં ઝાડું પડી ગયું પાણીનું પજન કદનાખી એવા પક્ષી પણ હાલે છે ને કહેવાય કૃપા એ તમને જ્યારે કંઈ ન આવડતું હોય તમારું જ્યારે કંઈ આવડતું ન હોય અને તમારું જ્યારે લેવલમાં નામ આવવા માંડે તમારી કમાણી બમણી થવા માંડે અને તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે તમારી કુળદેવી હોય ચાહે તમારા પિતૃ હોય મા બાપના આશીર્વાદ હોય કોક તો છે ચાહે તમારા ગુરુ હોય તે તમને ધક્કો મારે છે એમ એમને કોઈ માણસ આગળ નથી આવતું હું ઘણા ટાઈમ તે સાખી સાંભળતો આવું છું કે જબ તું આવ્યો જગત મે તુમ રોય એસી કરની કર ચલો તુમ હસો જગ રોય અરે મને વિચાર્યો દુનિયામાં એવી તો કઈ કરણી છે કે જે આપણે એ કરણી કરીને જઈને લોકો રોતા હોય આપણે દાંતતા મળી જાય તો મને એક જ યાદ આવ્યું એક જ કરણી દુનિયામાં એવી છે આખા ગામનું તમે બોજ દો બે કરોડનું તમે હસતા હસતા મરી જાઓ આ મોટા મોટી કરણી આ દિલથી વાતો કરો હાદ અને નાદ હાદ અને નાદમાં શું પહેરવું વાત કરું તમને હાથ કોને કહેવાય કે તમે ઘરમાં બેઠા હોય કૂતરું આવે રોટલી મોઢા મળે તમકો હડ અને હાથ કહેવાય તો નાદ કોને કહેવાય રાતના તણે વાગ્યા હોય અંધારી ગલી હોય અમાસની રાત હોય અને નાની ગલીમાં તમે હાલ જતા હોય આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી બે અંગર છેટો રહી જાય તમે કહોડ આને નાદ કહેવાય છે અંદરથી આવે બીકમાં નાદ અમાસે બીકમાં આવે ખુશીમાં કોઈ નાદ ન આવે હા દુઃખની વાત છે હા બોલો અમારું લોકો ધ્યાન રાખે તમે શું કરો અમે ગમે કરી હા હું આ દુનિયામાં શું આવ્યો શું લેવાયો મને ખુદને ખબર નથી પડતી કે હું શું લેવાયો છું મારી કોઈ ઈચ્છા એવું મારા મોત ચોક મારે કરવા જ નહીં પૈસા કમાયા ડાયરાના પ્રોગ્રામના પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછા બાયલ પૈસા આવ્યા ઘરે આપ્યા પછી બાયલ તો અમારે શું કરવાનું બસ અંદર બાયલ અંદર બહાર અમારી કોઈ ઈચ્છા હોય અમે એમ કે કશ્મીર જાવ ન જવાય કશ્મીર આટલું તો ફરોસો હજી તમારે ફરવું છે તો અમારે કરવું છું ક્યાં જાવું અમારે શમશાન માં વાત છે માણસ માત્ર ને માત્ર મજૂરી કરવા માટે આવ્યો એવું લાગે હા પુરુષ મજૂરી કરવા એવું લાગે છે કમે કઈ કો પરિવાર દેવાનું ને એ તો બેઠ બેઠા કાયમ જ કે ત્રણ વાગ્યા ચાર વાગ્યા પુગામ પૂરા થાય ગાડીમાં હોતા હોય છે રાતે ત્રણ વાગ્યા હોટેલે ઉતરી છે તૂટ્યું વાગ્યું હોતા હોય છે બહાર નીકળી અમારા વાળ તમે જોવો ને જાણે પાણીમાંથી મરી જ કાગડો કાઢ્યો લાગે તમને અકાભા છો અકાભા જ છે ઓળખાતા નથી આ ઊંઘમાં દૂક નહીં અને સૌથી દુનિયામાં દુખી હોય કોઈ તો પુરુષ છે હા મેં જોયું છે જો પતિ જયારે ઘરે આવે નોકરીથી એટલે પત્ની સીધી રાઈડ પાડે બાટલો ગયો છે સુકાની ફી ભરવાની છે આના પૈસા બાકી છે એવી રાઈડ ઉપાડે ને મગજ કામ નોકરે બિચારાનો હવે તમને પત્ની ખબર જ નથી પતિ માંથી કેટલું દેણ છે ને કોઈને વ્યાજો પૈસા લીધા છે ને કોઈએ માર્યું હોય છે એને કોઈએ ગાયું દીધી છે આ પત્ની ખબર જ નથી એ તો આ જ પેપર માંડે પણ નહીં પતિ આવે એટલે પત્નીને શું કહેવાય પેલા આવો બેસો પાણી આપવાનું પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને કે ના કોઈ ના માર્યા ખાંડ લાવવાની છે સારું લાગે વ્યવસ્થિત બોલો પણ દુઃખની વાત છે જીવનમાં કરવી પડશે મારે એ પણ બહુ દુઃખની વાત છે અને આ કુતિયાણા હરિઓમ સાઉન ને જોરદાર તાના ગાતી વધાવવા ગુજરાતનું બીજા નંબરનું સાઉન છે સાહેબ પહેલા નંબરનું કહ્યું છે મને ખબર નથી પણ બીજા નંબરનું આ ગેરંટી બારી સરેવા સાજિંદા શું તમે પેલા પિયુષભાઈ જયદીપભાઈ કમલેશભાઈ મિતેશભાઈ નાનો છોકરો છે આજ પહેલી વાર બેઠો પડે વગડવામાં વારો ફાવે તો વગાડે ફારું વગાડે કીધું આ બધાને ના રાતે બધા દો બહુ થઈ ગયું જીવનમાં કંઈ કરવા જેવું છે નહીં એ આ ભરતસિંહ ચૌહાણ છે મારા ખાસ મિત્ર છે જેમ રામસિંહભાઈ છે ને શ્રીજી શું કહેવાય ને રિસોર્ટ યાર લઈને આવ્યો ચાલો એ અમારા ખાસ રાજપૂત છે કાલે મત આવે ચોવીસ કલાક મારે આવ્યો હોય આ રીતે શું કરવા મારે કંઈક માથાકૂટ થાય તો શું મારે ઉતરવાનું બાપુ ઉતરે કુત્રો લડો પાડિયો થઈ જાવ દાખલા છે આવા પાડ્યા થાવા ચાણ માટે રાજપુતરમાં થઈ જાઓ જાઓ ખાસ મિત્ર છે મારા હા આ મુદ્દો છે હા કારણ કે અમે ઘટવી છીએ અમે કોઈ દિવ કોને મારી નહીં એમાં દાખલા છે ચાણ કોઈ દિવ કોઈને મારે દાખલો ક્યાંય બેઠો નથી ચાણ કોઈને ન મારે એ લખી લો તમારે કારણ કે ચાંદ મારવા જાણ ચાંદ એક મરણ ખાલી એક ચાંદ

કદાચ નક્કી કર્યા હોય અને અમને ન આપે તો નક્કી કર્યા તો ખાલી વાત કરું તો હશે તમારું નક્કી નક્કી કરું તો હિસાબ આ બધા ચોખ્ખો હિસાબ છે આનંદ સિવાય કશું છે નહીં પણ ભગવતી નું શાંતિ હશે સમય એવો પલટી મારી ગયો છે યુગ પલટી એક પરિવર્તન થઈ ગયું છે યુગનું તમે જોઈજો હજી આમને આ દાન હું જોઈ રહ્યો છું અત્યારે દુનિયામાં જે જે આગામના દાણા છે એ સાચા પડી રહ્યા છે આમાં હું તમે કોઈ ફેરફાર નહીં કરી સમયને પલટાવી નહીં એક સમયનું આ ચક્ર આપણે ફેરવી નહીં એક પાછું એકદમ અદ્ભુત સમય આવી રહ્યો છે એમાંય ચાણોને ખાસ કરીને જો જીવાતી હોય ઇજત તાબુ રાખીને તો મા ભગવતી સોનબાઈ છે નાગબાઈ છે આવડ છે મોગલ છે આપણે એના હશે જીવી સાહેબ આપણે ઇજ્જત તાબુ રાખીએ તો માત્ર ને માત્ર આપણી ભગવતી આપણી સોય આપણી દુનિયામાં કોઈ છે ને યાદ રાખવા જેવું છે આપણને એ જ જીવાડે હે ગઢવીક આમ કર નાખજો એમ કર નાખજો આમ કહી આમ બોલજો સાહેબ ગઢવીનું ઓળખ જ તમને અમે આયના નથી ચાર આયનો છે તે દુનિયામાં બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય ચાર જ્ઞાતિ સમાજ છે આખે આખું વર્લ્ડ આવી જાય એમાં માત્ર ચાર નથી આવતું અમારી ચાર જ્ઞાતિ અલગ છે યક્ષ ગંધર્વ કિન્નર અને ચારણ આ કીધું ના દેવલોક કોઈ જોયું છે મને ખબર નથી પણ દેવી લોક આજ પેલા વાર મેં જોયું આવ્યા અને દેવી લોક કહેવાય મા ભગવતીનું સાનિધ્ય હે બેઠા પછી શાંતિ મળે દેવી લોક એ અમે દેવી લોકમાંથી આવેલા છીએ અમારી મા સાથે આવ્યા છે માથી ઉપર કોઈ છે ને મારી માટે કારણ કે ભગવાને એકની વિચાર કર્યો કે આપણી પાસે જેટલા વ્યક્તિઓ છે કોઈ કામના નથી શિવને એવો વિચાર આવ્યો કોણ કોણ કે આ પોઠ્યો કઈ કામ નથી બેઠું બેઠું ખાય છે બીજું ના પડ્યો પડ્યો પપ્પા અમારે જે કઈ કામ નથી કરતું

કોઠિયાને મૂકલો એટલા ખેતર ખેડાવ્યા દુનિયામાં થકવાડી દીધો એને ભગવાનને શાંતિ લેવા દીધી નહીં નાગને મોકલો મદારીએ કરે પૂરો નચાડ્યો એને શાંતિ ભગવાનને લેવા દીધી નહીં ભૂતને મોકલા મચના ધોવાડા હે પણ હાકરું મારીને ભગાડી દીધા દુનિયાએ એને ભગવાનને શાંતિ લેવા દીધી નહીં છેલ્લે હોય તો આપણો ચાનલ અને કીધું શિવે હે ગઢવી નીચે જાઓ અને ગઢવીએ કીધું કે બાપુજી તમને શું લાગે છે હું નીચે જઈશ બહુ દુઃખી થઈશ ને બહુ મહેનત કરીશ આવું તો પ્લાન છે શિવ કે કીધું એટલે જવાનું

બાપ કે છે તારે જવું પડશે પણ એકલો નહીં જવું તું હારે આવ્યું તું જવું તેથી ભગવતી કીધું કે તું નીચે જા એક નહીં પણ નવ લક્ષી રૂપ લઈને તારા સમાજમાં આવીશ જે રૂપમાં મને યાદ કરે છે રૂપમાં આવીને ભેરે સાહેબ મા ભગવતી ભેરે આવી છે આપણે આ મુદ્દો છે અને મા એ કીધું કે હે ચારણ જીવ ત્યાં સુધી મારી ભક્તિ કરશે મારી પૂજા કરશે મારું નામ લેજે કોઈથી તારા જીવનમાં માથો નહીં આવવા દઉં જ્યાં સુધી ચારણે ભક્તિ કરી ત્યાં સુધી એક ક્યાંક ત્રણ ક્યાંક ચાર ક્યાંક પાંચ ક્યાંક હાથ આવી જગતમાં એવું પ્રગટ થવા માંડ્યા આપણા સમાજમાં અને કાંઈક પરિવર્તન આવ્યું ચાણને આમ આમ કે નામ કોઈ નજર માંડી સંપત્તિ માથે અને બીજા સમર્થને ત્યારે વખાણ કરવાનું શરૂ કર્યું અને ભગવતી દીકો ઓહો જીને દેવવારી હું શું ના તું વખાણ કરવા માંડ્યો હા સાહેબ પરિવર્તન આવી ગયો આપણામાં ચાણ માં સિવાય કોઈ દી કરું નામ ન લે આ તેજ માથે મેં કોઈ ઇતિહાસની વાત નથી કરી કોઈ સાહિત્ય માત્ર ને માત્ર આશ્ય નહીં અને વધીને મારી ભગવતી મારી માની કરીશ કે મને ખબર છે આ દુનિયામાં મને કોઈ કંઈ આપી શકે માત્ર ને માત્ર મારી ભગવતી ખોડિયા મને કોઈ કોઈ દુનિયામાં કે મારું ઘર પૂરું કરી શકે સાહેબ ભગવતી સિવાય મને કોઈ આપી ન મને ખબર છે એમ ચાર મા ભગવતીને લઈ નીચે અને આવ્યો છે અને જો તમને આપણે ગઢવીને ભૂત વર્ગે કોઈ દિવસ શું કરવા એ ઓળખી જાય આપણે સ્ટાફ સ્ટાફ કરીને પાછું ઉડી જાય આપણે હેરા હતા ભૂત આખલા પાખલા બધા અરે હતા જ્ઞાન કોઈ નો લઈને ચા નતો તો જેવી તે વાત છે આ આપણી સ્ટોરી છે સમય કંઈ પરિવર્તન થયો છે કોક કેમ આપણે કરવું પડે છે કોક કેમ આપણે હાલવું પડે છે આપણું અસ્તિત્વ છે કે નહીં આપણી ઈચ્છા પડે એમ કરો આપણું મન કે એમ કરો મરી જાઓ આપણું મન કે આપણે ન કરીએ આપણી ઈચ્છા કરીએ આપણે ન કરી તો દુનિયામાં જીવાય નહીં મને તો મારું મન કેમ કરવું મારે સારે ખાવું છે મન ખબર હોય દેસ રૂપિયા પણ કે તમે તર ખાવ નહીં ભલે ભૂખ લાગે તર ખાવ કોઈની વાત કરવા જરૂર છે નહીં દુઃખની વાત છે જો આ સાવ નવા સાવ નતા પેલા જે જૂના કલાકાર મળી જાય ને સાવ ના બાવતી મળી ગયા બિચારા કેન્સલ થયા ગળા ખેંચી જાય જ્યાં હવે સાવ ના હારા આવ્યા છે હજી તમે દસ વાર જાઓ તો હજી વાર સાવ ના આવશે તમે એમ કહેશો કે બોલો સોનલ માત નહીં તો જે સાઉન્ડ સીધું બોલશે અડધું તમે અડધું સાઉન્ડ પચાસ લાખની ગાડી નીકળી છે એક્સિડન્ટ થાય ફૂગા થાય છે આપણે મળતા નથી આવા ફૂગા થાય છે ગાડીમાં હજી તમે દસ વર્ષ આવો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બાર પડ્યા ફૂગા તમારી વાય દોડશે આવ તમે નથી મળવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા પૂરા તો તમે પૂરા જાય સીતા રાવ હું હાસ્ય કલાક છું મારો ચહેરો હાસ્ય કલાક નો તમે લાગે છે ચહેરો વીર છે પણ કહું શું હાસ્ય મને ખબર પડે વીર થાવ મજા નથી કુમારી મને પાડી દીધી છે હાસ્ય જ બરોબર છે હું દુનિયામાં જ્યારે તમને બધાને હસાવતો હોય મારી સામે મને એવું નથી કે અહીંયા બે હજાર માણસ બેઠા છે મને ખબર છે મારી સામે કેમેરો છે મને આ કાલ પાંચ લાખ માણસો જોઈશે એટલે હું અહીંયા બેઠા બેઠા બોલતો હોય તો મને એવું લાગે તમે હસતા હોય ત્યારે કે હું ભગવાનને હસાવ તો એવું લાગે છે મારો મોટો એક જ છે કે તમને હસાવવા માટે આવ્યો છું અને જે ક્ષણે તમે હસતા હોય જેટલી ક્ષણ તમારા વિચાર બંધ થાય એટલા રોગ તમારા શરીરમાંથી નાશ થાય છે એ પણ મને ખબર છે હસવાથી ઘણો બધો ફાયદો છે પણ હાસ્ય તમારું સારું હોવો જોઈએ મા બેન દીકરી આખી આખો પરિવાર સાંભળે કે હું હાસ્ય હોવું જોઈએ એવું જ હાસ્ય લઈને ફરું છું મને બીજા કોઈની બીક નથી માત્ર ને માત્ર બીક હોય તો મારા સમાજની છે કે એવું એક પણ જોક્સ મારા જીભે ન આવે મારા સરસ્વતી પાસે આવવા ન દે મા ભગવતી કે મારા સમાજને કાલે નીચું જવું પડે હું તો મારો હાસ્ય ન હશે અને હું ધંધો કરવાનીકળી ચોખ્ખી ગેરંટી કોઈ એમ કે શું ધંધો પૈસા આપો જોક સાંભળો તમે આનંદ કરો અમે મારા પરિવારને આનંદ કરી હું તો આ હાસ હા દુનિયામાં કોઈ તમારું છે તમારો ખાસ મિત્ર કોણ એને કીધું મારો સૌથી સારો મિત્ર હોય ખાસ તો મારો સમય સમયથી ઉપર તમારો કોઈ મિત્ર છે જ નહીં સમય હારો તમને આખી દુનિયા હાલશે સમય પલટી મારી એટલે વાર્તા પૂરી દુનિયા મેં જોઈ છે કોઈ ના આવતું આ મારે વાત ન કહેવાય પણ મને યાદ છે ત્રેવીસ વર્ષ પહેલા મારી દીકરી હતી ચાર વર્ષની વિસ્તી કર્યો ને પોઈઝન થઈ ગયું મારી પાસે પાંચસો રૂપિયા નહોતા તરફે મારી મારી હામે મરી જતી કોઈ મને પાંચ રૂપિયા નહોતા આપે મને યાદ છે મારી દીકરીને કોઈ મને પાંચ હજાર રૂપિયા આપ્યા હોત અત્યારે મારી દીકરી જીવતી હોત તો મારે મશવાદ છે તમારો સમય ખરાબ હોય તમને કોઈ ન આપે તો મારે મારા પરિવાર માટે જીવવું છે મારી દીકરીઓ માટે મારા બાળકો માટે હું આ દુનિયામાં આવ્યો છું કે હવે પછી મારું કોઈ બાળક પૈસા એને ન મળવું જોઈએ આ પૈસા એના માટે ભેગા કરી અમે કોઈ સવાલ પૂછતી ના નહીં અમને શું લેવા ભેગા કરો ક્યાં લાવો છું તમારા બાપુજીના પૈસા છે આ મહેનત છે આ મારી ત્રણ ત્રણ વાગે ગાડીઓમાં જઈ છીએ આટા મારી છીએ બગજ જાય મારા દીકરો ક્યાંથી લાવો એટલે અમારા છોકરીને બચાવવા આવ્યા કોઈ હું તો એ જ છે સમય ખરાબ હોય તારે કંઈ થતું નથી કારણ કે મને ફોન કે અગુપા લાસ્ટ પૈસા કહો કેટલા પ્રોગ્રામના અઢી લાખ રૂપિયા કે તમે તેજ માટે ગલોટિયા મારવાના છો મે ના તો તેજ માટે ગલોટિયા ખાવાના છો મેં ના તો અઢી લાખ રૂપિયા છે ના તો ભવિષ્યમાં મારા છોકરાને ગલોટિયા ન ખાવ પડી ના અઢી લાખ રૂપિયા કાલે મારા છોકરા ગલોટિયા ખાતા હોય બધાને કહું છું પરિવાર માટે જીવજો તમારા પરિવાર માટે તમારી દીકરીનું તમારા બાળકોનું ધ્યાન રાખજો દુનિયામાં આ પરચી મારા મિત્ર છે આ મારા માટે કોકને મારી નાખે જો દાખલો જ આપું ચોખ્ખો આ મારી માટે કોકને માય નાખે મારી માટે થઈને આ સમયે શું કરાવે તમને મારી માટે બા કોઈને માય નાખ્યા વ્યક્તિ અને એમ કહેવામાં આવે મને કે ભા તમે જો આમાંથી ફરી જાઓ સાક્ષીમાંથી તો તમે બચી જાઓ ને તમારો પરિવાર પૂરો થઈ જાય છે દરબારને મૂકી દો ભરતસિંહને એટલે એને ટાઈમ હું ફરી જવું આ આ આ સમય છે કોઈથી કોઈનો વિશ્વાસ ન કરતો ક્યારે કોણ ફરી જાય ખબર નહીં પડે કોઈની માથે ભરોસો ના મૂકતા માત્ર તમારે દીકરો હોય તમારી દીકરી તમારી બેન તમારી મા તમારો બાપ અને તમારો ભાઈ આ આટલા જ વ્યક્તિ તમારા સીધું દેમ કોઈ તમારો છે નહીં હા સમય હાલે ચાલજો કે શું આપી દેશે ચીઠી મદારીની વાત વિચાર તો કરો મદારી જેવો જ લાગું હું હમણે મારો કેસ આવે સ્કવાટમાં તો હું તો ભણ માણસ મને કંઈ ખબર જ પડતી ભાઈ હું આવડો મોટો કલાકાર છું એવું મને હવે ખબર પડી આજ અત્યાર તો મને ખબર નહીં તો હું કલાકાર છું એમ હા તો જયારે વિરોધ થવા માંડે ત્યારે આપણે આટલા બધા મોટા થઈ જાય છે કે લોકોને આપણી ઈર્ષા આવે છે તારે હું કહું છું કે મોટું કોઈથી કોઈ થવાની કોશિશ ના કરતા કે દુનિયામાં તમે વયા જઈશું એકવાર એક વાર આમાંથી કોઈ હગાભા થાવ મારી જગ્યાએ આવો ખાલી તમને ખબર પડે તારે ફોન નાખું છું આખા દિના દોઢસો ફોનમાં જવાબ આપું છું હા ખરાબ કોક તો ગાયો દે તરત ફોન મૂકી દે મારો વારો ના આવ્યો ગાયું દેવાનું કે હું દઈ દઉં પણ મારો વારંવારમાં ગાયું તું મૂકી દેવા કોણ બોલો છો સાંભળતા નથી મારી દેવી છે પણ મારો વાત ના આવતી દુઃખ વાત છે આ મોટું થવા માથે ખુરશી જાય હા હું તો કોમેન્ટ હું તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ચલાવતો નથી મારો દીકરો ચલાવે છે કોઈ બેટા કોઈ ગાયું લખે ને કોમેન્ટમાં એને બેટા થેન્ક યુ કહેજે થેન્ક યુ દાદા કાકા મામા એ ખુશ થાય છે કે હાજી માણસો પડ્યા છે થેન્ક યુ કહેવા વાળા ખબર ન પડતી એટલે આપણને એ જ આપે સમય કેવો બદલી ગયો છે મને બહુ કડી ગમતી ઈ લાગુ પડે છે અત્યારના સમયમાં સોન બીમાની મને ગમતી એકાદ લાઈન તમને કેહા ચોહાદ મારો કયા બને આ ટોનહા ચોહાદ મારો કયા બને આ ટો